જામનગરના ક્ષત્રિય વિસ્તારમાં અમે છે અને અમને દરેક જગ્યાએ આ પ્રકારના જે પોસ્ટર્સ છે તે લગાવેલા દેખાઈ રહ્યા છે. આપ જોઈ શકો છો આ પ્રકારના અહીંયા આગળ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે, કમળનું ફૂલ અમારી ભૂલ, બોયકોટ બીજેપી, ક્ષત્રિય સમાજ. આ બે પોસ્ટર નહીં, તમે અહીંયાની કોઈ પણ દિવાલ જોશો, આ દરેક દિવાલ ઉપર તમને અહીંયા આગળ આ જ પ્રકારના જે પોસ્ટર્સ છે તે ચોંટાડેલા અહીંયા દેખાશે. દરેક જગ્યાએ આવી રીતે લગાડી દેવામાં આવ્યા છે અને સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ પોતાની અસ્મિતાને લઈને કરવામાં આવી રહ્યો છે કે રૂપાલા જે પ્રકારના શબ્દ મહિલાઓ માટે બોલ્યા હતા તેનાથી અસ્મિતાને ઠેસ વાગી છે અને એ ઠેસના કારણે અહીંયા આગળ સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ આખો વિસ્તાર જે છે તે જામનગરનો ક્ષત્રિય વિસ્તાર છે અને અન્નપૂર્ણા માતાના મંદિરવાળો આ વિસ્તાર છે અને ત્યાં આગળ આપ જોઈ શકો છો દરેક દિવાલ ઉપર, હું જે દિવાલ અહીંયા આગળ જોઈ રહી છું જેટલી પણ સોસાયટીની દિવાલો છે આ દિવાલો ઉપર આ જ પ્રકારના બેનર્સ જે છે, આ જ પ્રકારના જે પોસ્ટર્સ છે એ મને દેખાઈ રહ્યા છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ જે આક્રોશ છે એ મહિલાઓમાં છે અને જબરદસ્ત આક્રોશ આ વિસ્તારની મહિલાઓમાં છે. કારણ કે મહિલાઓનું કહેવું છે કે જે રીતે રૂપાલાએ શબ્દ બોલ્યા તેનાથી મહિલાઓની અસ્મિતા ઘવાઈ છે અને પોતાના સ્વમાનને પાછો લેવાનો આ પર્વ એટલે અમારો મત અમારું અસ્ત્ર અને તેના જ આધારે હવે તેઓ વોટિંગ પણ કરવાના છે. કારણ કે રણનીતિ જે છે તે ઘડાઈ ગઈ છે અને રણનીતિના ભાગરૂપે તેઓ સતત ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ આવે છે તેમનો વિરોધ કરી રહ્યા છે, સાથે સાથે રણનીતિ પણ બનાવી છે કે ભાજપનો બહિષ્કાર કરી રહ્યા છે. અને જામનગરની અંદર જે આક્રોશ છે એ ક્ષત્રિય વિસ્તારની અંદર ગલીએ ગલીએ તમને દેખાઈ શકે. કઈ ઘણી બધી મહિલાઓ સાથે પણ વાત કરીએ, મહિલાઓએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ. નમસ્કાર, હું છું ગોપી ઘાંઘર અને તમે ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈ રહ્યા છો. આ ગ્રાઉન્ડ રિપોર્ટ છે જામનગરથી, જામનગરના મચ્છરનગરમાં અમે અત્યારે જે પુનિતનગર અહીંયા અન્નપૂર્ણા માતાનું મંદિર છે ત્યાં આગળ અમે લોકો ઊભા છીએ અને આપ જોઈ શકો છો જે ક્ષત્રિયાણીઓ છે એ બધી અહીંયા આગળ મોટી સંખ્યામાં ભેગી થયેલી છે. કારણ કે જે અન્નપૂર્ણ જે રથ છે અસ્મિતા રથ, તે રથ અહીંયા આગળ પહોંચ્યો હતો અને આ ક્ષત્રિયાણીઓએ તેનો સ્વાગત પણ કર્યું છે અને તેમની સાથે સીધો સંવાદ કરીશું. કારણ કે રૂપાલા જે બોલ્યા તેને લઈને ક્ષત્રિયાણીઓ શું વિચારી રહી છે અને ખરેખર માફી આપવી જોઈએ કે ન આપવી જોઈએ, તમારું શું કહેવું છે? નો, માફી નહીં આપવાની, માફી નહીં આપવાની, માફી નહીં આપવાની. તમારા લોકોની આગળ રણનીતિ શું છે? હવે રણનીતિ શું છે, તમે લોકો શું વિચારી રહ્યા છો? એક મિનિટ આપણે, અચ્છા એક તમને જ પૂછી લઉં, બસ તમે શું કહેશો હવે રણનીતિ શું છે? રૂપાલાને હરાવો એ જ રણનીતિ? અચ્છા ટિકિટ રદ નથી કરી શક્યા એ હવે શું કરવાના છે? આપ જોઈ શકો છો જે ક્ષત્રિયાણીઓ છે, કારણ કે ગુસ્સો ભયંકર છે, આક્રોશ છે તમને લોકોને જે રીતના શબ્દો બોલાયા છે. નહીં બરાબર છે, ટિકિટ રદ ન કરી એટલે. અને તમે દરેક સમાજના લોકો તમારા ઘરમાં જે બારગામ પણ રહે છે બધાને કહી રહ્યા છો કે વોટ નથી આપવાનો કે બહિષ્કાર કરવાનો છે ભાજપ? નથી આપવાનો, વોટ નથી આપવાનો, પંજાબને જ આપવાનો છે, કોંગ્રેસને જ આપવાનો છે. અને ગુસ્સો છે એ હવે કઈ નથી બોલ્યું. અચ્છા પણ આમાં એવું કહેવાય છે કે વર્ગ વિગ્રહ પણ થઈ શકે ને, કારણ કે ક્ષત્રિયાણી પટેલ તમે ન બોલવાના શબ્દ બોલે છે ને, હવે ઉપરથી માફી માંગે કે એવું થોડી અમે ગાંડી છીએ, તેને માફ કરી દે. આજે માફ નહીં કરીએ ને કાલે નહીં માફ કરીએ, આજે માફ નહીં ને કાલે પણ માફ નહીં. અને જીવનમાં મરી જઈએ તો ભલે મરી જઈએ પણ માફ તો નહીં જ કરીએ, આ શબ્દ છે અહીંયાના ક્ષત્રિયાણીઓના. અને ગુસ્સો જે છે આપ જોઈ શકો છો કે જે ક્ષત્રિયાણીઓ છે તે અહીંયા આગળ ભેગી થયેલી છે અને જય ભવાનીના નારા લાગી રહ્યા છે. અને સતત જામનગરની અંદર જે વિરોધ છે અસ્મિતા રથની સાથે સાથે જે લોકો નીકળી રહ્યા છે તે જે ક્ષત્રિયાણીઓ તેનું સ્વાગત કરી રહી છે અને સતત વિરોધ કરી રહી છે.
જય ભવાની ભાજપ જવાનીના નારા જે છે તે ક્ષત્રિયાણીઓ લગાવી રહી છે, અને ક્ષત્રિયાણીઓનો આક્રોશ જે છે તે અત્યારે સાતમા આસમાન ઉપર છે. કારણ કે જે રીતનું રૂપાલાએ સ્ટેટમેન્ટ આપેલું છે અને રૂપાલાએ જે રીતના નિવેદન કર્યું તેની બાદ રૂપાલાની ટિકિટ ન રદ કરવામાં આવી તેના કારણે આક્રોશ વધી ગયો છે. આપણી સાથે ક્ષત્રિયાણીઓ જોડાયેલી છે, તેમની સાથે વાત કરીએ. બા, શું કહેશો તમે, તમે શું વિચારો છો? અમારો એક જ ધ્યેય છે રૂપાલાલ ની ટિકિટ રદ કરવાનો, બાકી અમારે કોઈ આરે વિરોધ નથી. એક જ ધ્યેય હતો તો એ લોકોએ ન માન્ય રાખ્યો એટલે અમારે આટલું બધું બહાર નીકળવું પડ્યું. અમારી બાયુ કોઈ દિવસ બહાર નીકળતી નથી, ક્યાંય જતી નથી. પટેલ કોલોની શું છે એ જોયું નથી, પણ આજ અમને રોડ ઉપર કરી દીધા છે એટલા માટે અમે નીકળ્યા છીએ. અચ્છા, તમે કહી રહ્યા છો કે પણ કારણ કે પુરુષોત્તમ રૂપાલાએ 2-3 વાર માફી પણ માંગી, તમને લાગે છે કે માફી માંગી તો જ અપાય? દ્રૌપદી ના ચીર ચૂંટણા લૂંટાણા ત્યારે માફી આપી હતી, ભીષ્મ પિતા ને સૈયા ઉપર સોવું પડ્યું હતું. નરેન્દ્ર મોદી ને એક ખબર પડી જઈ કે નારી શક્તિ થી એને મત અને રૂપાલિયા ની ટિકિટ કેમ પાછી નાખે છે. અમારી નારી શક્તિ નો એક જ વિચાર છે, અમારે રૂપાલિયા એને જ વાંધો છે, બાકી કોઈ આને વાંધો નથી. એને આ ટિકિટ ના પાછી ખેંચી એટલે અમે વિરોધ ઉપાડ્યો છે. ક્ષત્રિય બાયુ ને એમ કહેવામાં આવે કે આને મત આપવાનો, અમે જે વ્યક્તિ ને જોયો નથી એને પણ અમે મત આપ્યા છે ને. અમને ખાલી એટલું જ કહેવામાં આવે કે આમાં બટન દબાવવાનું એટલે આમાં અભણ બાયું હશે તો પણ અમે એને સમજાવીને મૂકી છીએ કે અહીંયા જ બટન દબાવવાનું તો આપ્યા છે ને. અમે એ ભાઈને અમે જોયા નથી હજી, અમારા કોપરેટર કોણ છે અમારા ઘણા ભાઈઓ એ જોયા નથી. રૂપાલિયાને જ વાંધો છે, અમારી નારી શક્તિ નું અપમાન કર્યું છે. અમે એને જાતો જ નહીં કરી, ગમે એમ થાય અમે લડી લેવા તૈયાર છીએ. બિલકુલ લડી લેવા માટે તૈયાર છો, તમારું શું કહેવું? તમારું શું કહેવું છે બા, તમે તમે શું કહો છો? અમે ઈજ કહી છીએ, ઈજ કહી છીએ કે અમારું માન ન રાખ્યું ને એટલે અમારે આજે નો જોઈને કાલે નો જોઈએ. અમે એમાં ભાજપમાં મત દેવાના જ નથી, અમે કોંગ્રેસ થી આગળ લેતું કેમ માન્યા નહીં? કયો નરેન્દ્ર મોદી બધું કામ કરે કેમ ન કર્યું? અમારું અપમાન કર્યું ને એટલે અમારા હદ આદમી 2 મહિનાથી હેરાન થાય છે. ભાઈ કાંઈક તો જોવું પડે ને, પછી અમે દીકરીઓ કોઈ બહાર નીકળતા હતા એટલે આ જ કરવાનું છે એને તો. અચ્છા, આવતીકાલે જામનગરમાં પ્રધાનમંત્રી મોદી આવી રહ્યા છે અને ક્ષત્રિય સમાજે કીધું કે અમે વિરોધ તો નહીં જ કરીએ, અમે શાંતિથી એમની જે પણ રેલી છે પૂરી કરી દઈશું. એ તો વાત સાચી છે ને, અમે એને જેવા નહીં થાય, અમે શાંતિ જ રાખશું, અમે કાંઈ ભાંગ તોડ નહીં કરી, કાંઈ નહીં નિરાત જ રાખશું, પણ અમે ભૂલશું નહીં એને ટિકિટ ન ખેંચે એટલે. અને મોદીજી ન દેખાતું આ 1 મહિનાથી અમે હેરાન થાય છે, કોઈ છત્રીની બહાર નીકળ્યા છે? કોઈ આ પહેલી વાર નીકળ્યા છે જ્યારે ટિકિટ પાછી નથી ખેંચી ત્યારે અમે નીકળ્યા છીએ ને. નગર કોઈ તો કે છત્રીની વહુ આજે બારે હતી, આ એના હિસાબે તમારે બારે આવવું પડ્યું છે. ટિકિટ લઈ લીધી હોત તો અમારે બારે આવવાનું થતું જ નહીં ને. તેમને નથી દેખાતું આ બધા હેરાન થાય છે તડકાના, અમે નહીં દેખાતું હોય ને. અડો સમાજ ભેગો થયો, ક્યાં તોડભંગ કરી છે અમે? ક્યાંય લાગ્યું છે? પોતાના પોતાના આવીને તોડભંગ કરે છે, નામ અમારું આપે છે કે છત્રી આવું કરે છે. છત્રી આવા ન કરે તો અમે રજવાડા ન આપી તમને એને કહી. અને નારી શક્તિ છે ને જિંદાબાદ છે, રૂપાલા હાય હાય છે. અચ્છા, વિરોધ ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં લગી અમને ન્યાય નહીં મળે ત્યાં લગી ચાલુ રહેશે. ચૂંટણીમાં નહીં આવે શું કહો છો? કો બીજી ચૂંટણીમાં નહીં આપવામાં આવે. અચ્છા, બીજી ચૂંટણીમાં પણ નહીં? આ ચૂંટણી તો નહીં, બીજી પણ નહીં આવે. અમારા આ જીવન નહીં આપી, અમે ભાજપને મત આપવાના જ નથી. મોદી સાહેબ કેમ ન હોઈ જાય હવે આ જીવન નહીં તો તમે આપશો નકર અમે નહીં આપીએ. ને કોઈ નહીં આપે તો અમે આપવા તૈયાર, કોઈ ન્યાય આપે તો અમે આપવા તૈયાર છીએ, નકર નહીં. અચ્છા, તમને ન્યાય આપે તો ન્યાયમાં તમને સમાજ ભેગું થયું તું અહીંયા 5 ટીટોળી નિંદા હતા, કોને ભાંગા? કોઈ ભાંગા? અમે એટલું જાળવી છે કે ક્યાંય એને નુકસાન ન થાય ને કોઈને વિરોધ દોલો ન થાય. અને અમારે કોઈ યારે વાંધો નથી, બાકી એક રૂપાલારે જ વાંધો છે, બાકી ભાજપ આરે અમારે વાંધો નતો. પણ આ મોદી સાહેબને ના દેખાડે ને એટલે અમારા પગલું ભરું પડ્યું છે. નકર અમારા છત્રી ભાઈ છે ને બધાય માટે જીવ દેવા તૈયાર છે. હો અચ્છા, એક
સવાલ એ છે કે કારણ કે ક્ષત્રિય સમાજ જે રીતે શાંતિપૂર્ણ રીતે આખું આંદોલન કરી રહ્યું છે અને ક્યાંય કોઈ પ્રકારનો વર્ગ વિગ્રહ અત્યાર સુધી તો નથી જોવા મળી રહ્યો. આગળ નહીં જોવા મળે તમને, તમારે તમે ચિંતા ના કરો, આગળ નહીં જોવા મળે. અમારા ભાઈઓ એટલા વ્યવસ્થિત છે ને તો ક્યાંય જવલું થવા નહીં દે તમારે. તમને બધાને એમ હશે કે આ આમ કરશે ને તેમ કરશે ને, પણ અમારા ભાઈઓ કાંઈ નહીં કરે, એ મર્યાદામાં છે ને મર્યાદામાં જ રહેશે. બાકી જેને મર્યાદા નથી ને એ અત્યારે બેઠા જ છે ભાજપામાં. અચ્છા, પણ રાહુલ ગાંધીએ રાજા મહારાજાનું ઉપર સ્ટેટમેન્ટ આપ્યું, બીજા નેતાઓએ રાજા મહારાજા ઉપર જોયું નથી, એ કાંઈ અમે જોયું નથી. અમારે જે અત્યારે વિરોધ હાલે છે ને એ જ અમારો વિરોધ છે. એ અમારા ભાઈઓ નક્કી કરશે કે એને શું કરવું છે ને શું નથી કરવું. જય ભવાની, જય માતાજી. રૂપાલે જેટલું કોઈ નથી બોલ્યો નારી શક્તિનું, બરોબર. રાજીવ ગાંધી કે કોઈ અમારો વિરોધ નથી કર્યો, રૂપાલે એક જ કર્યો છે. આટલા વર્ષની અંદર આ પહેલો રેકોર્ડ અમારો છે દરબાર સત્રીનો, બરોબર. અમે માફ કરશું નહીં રૂપાલિયાને. મહિલાઓમાં જે આક્રોશ છે, આ આક્રોશ કારણ કે ધીરે ધીરે એવું પણ કહેવાય રહ્યું છે કે 7મી મે પૂરી થઈ જાય. કારણ કે જે રીતે ભાજપૂતો કહેવાયા કે જે લોકો ભાજપ સાથે જોડાયેલા છે, ભાજપના કોઈ નેતાઓ આવ્યા તમારા લોકો સાથે વાતચીત કરવા માટે કે કોઈ ના કોઈ આવ્યું નથી? કોઈ આવી જ ન હોગે, આવી જ ન હોગે બેન, કોઈ આવે જ નહીં. કેમ કે આજ સ્ટેટ સુધી દિલ્હી સુધી ગયા તો આજ પ્રશ્ન આવ્યો છે કે આને કાઢો. અમારે કોઈ બીજા વેર નથી, તમને ગમે એ બીજો પટલ કહે. અમે એમ નથી કીધું કે ક્ષત્રિય જ માગ્યું, ક્ષત્રિય કોઈ બોલ્યા જ નથી કે અમારે જોઈ છે એમ, ગમે એ બીજાને દો, પણ આ ન હોવો જોઈએ. અને માત્ર રૂપાલા, હા રૂપાલા જ તે. અચ્છા, તો જામનગર ની અંદર પૂનમબેન છે, તો પૂનમબેન નો મારે કઈ નહીં. જયારે પૂનમબેન નું ગમે ત્યારે હોય ત્યાં અમે આગળ જ ઉભા હોય છે. તો પણ વોટ તો તમે લોકો આ વખતે બહિષ્કાર કરી રહ્યા છો, શું કહો છો? પૂનમબેન ને નહીં આપી, આત્મકને નહીં આપી, ખાલી ભાજપનો વિરોધ. પૂનમબેન નો વિરોધ ખરો કે નહીં? પૂનમબેન નો વિરોધ નતો, પણ એ ભાજપમાં છે એટલે હવે કોંગ્રેસમાં જ રહેવું પડશે ને અમારે. પૂનમબેન ભાજપમાં છે એટલે નારી શક્તિ ની એક જ વાત રહેશે. કારણ કે જે રીતે અહીંયા આગળ કહી રહ્યા છે, કારણ કે પૂનમ માડમ નો વિરોધ નથી, પણ પૂનમ માડમ ભારતીય જનતા પાર્ટી માંથી છે એટલે એમનો વિરોધ કરી રહ્યા છે. અને બોલાવતા નથી અમે એ લોકોને. પૂનમબેન જ કહી, માન અમે કેટલું આપ્યું પૂનમબેન. અચ્છા, તો તમને એવું લાગે છે કે પૂનમબેને પણ બોલવું જોઈતું હતું, પાર્ટીને કહેવું જોઈતું હતું અને પૂનમબેને ના કર્યું? હા એમ, ખાલી એક ટિકિટ રદ કરી નાખી વાત તો ભલે ને, એને બદલાય પટેલ જ રાખ્યા હોત. અમે એવું તો નહોતું કીધું ને કે અમારા દરબાર સમાજના જ કોઈ આવે, ગમે એ પટેલને રાખ્યા હોત તો વાંધો નહોતો અમને. અમારે કોઈ સાથે વાંધો જ નથી, બિલકુલ કોઈની સાથે વાંધો નથી. પણ વિરોધ અને આક્રોશ પણ એટલો જ છે. અને આ ક્ષત્રિયાણીઓ જે અહીંયા આગળ આખો વિસ્તાર છે, તમે અહીંયા પણ જોઈ શકો છો કે નારેબાજી જે છે તે પણ કરી રહ્યા છે. અને સતત આ વિરોધ એ લોકો છેલ્લા લગભગ એક મહિનાથી વધારે સમયથી કરી રહ્યા છે અને સતત એ લોકો કહી રહ્યા છે. અચ્છા, વિરોધ તમારા લોકોનો છેલ્લા જે દિવસે રૂપાલાએ સ્ટેટમેન્ટ આપ્યું એ દિવસથી ચાલુ છે? હા ચાલુ છે. અમારો અપમાન કર્યું કેદું નો વિરોધ અમારો ચાલુ છે ને રે પોતાને. અમને ક્યાં ખબર હતી રૂપાલા સાહેબ ને, અમે ઓળખતા પણ નહોતા ને. બિલકુલ, કારણ કે રૂપાલાને ઓળખતા પણ નહોતા, પરંતુ રૂપાલાએ જે પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું અને તેના કારણે આક્રોશ જે છે તે અત્યારે અહીંયા આગળ છે. અને તમે આ જોઈ શકો છો, કમળનું ફૂલ અમારી ભૂલ અને દરેક જગ્યાએ આ પ્રકારના જે પોસ્ટર્સ છે તે મારેલા છે. દરેક ઘરે આ પ્રકારના પોસ્ટર્સ જે છે તે મારેલા છે. અને આ આખો ક્ષત્રિય વિસ્તાર છે જામનગરનો. અને દરેકનું એક જ વસ્તુ કહેવું છે કે હવે આ મહિલાઓ જે છે એ એક જ વસ્તુ કરશે અને જે પરિણામ લક્ષી હશે ચૂંટણીમાં વોટ આપવાનું. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.